સ્થળ સ્થળા ગામ દ્વારકા પોલીસને એક ફોન કોલ શું આવ્યો કે પોલીસનો કાફલો જે ચડ્યો દ્વારકાના મીઠાપુરના આરંભડા ગામમાં કે જ્યાં આવેલું છે મનુભાઈ બુજ્જડનું ઘર પોલીસ ઘરનો દરવાજો ખુલે છે અંદર પ્રવેશે છે અને ચકાસણી કરે છે તો પ્રૌઢની લાશ જોવા મળે છે અને તે પ્રૌઢ અન્ય કોઈ નહીં પરંતુ ખુદ મનુભાઈ બુજ્જડ હોવાનું ખુલે છે પોલીસને મનુભાઈની લાશ જે સ્થિતિમાં મળી તે ખૂબ જ અછરજ પામાડે તેવી હતી જોકે લાશની બાજુમાંથી પોલીસને બ્લેડ છરી અને લોખંડનો ટાંકણો મળી આવ્યો જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યું કે પ્રૌઢ એવા મનુભાઈની હત્યા કરવામાં આવી હોવી જોઈએ જોકે પોલીસે તુરંત લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને તપાસનો ધમધમાટ તેજ કરી દીધો અને તપાસ કરતા વધુ કેટલાક ચોંકાવનારા રાસ બહાર આવ્યા મનુભાઈ રહેતા હતા રૂખસાના નામની મહિલા સાથે જી હા સાહીઠ વર્ષે મનુભાઈ કે જેઓ રુક્સાના નામની મહિલા સાથે પોતાના ઘરમાં રહેતા હતા પરંતુ સવાલ કે જેવી પોલીસના હાથ લાગી કે તેની પૂછપરછ કરવામાં આવી અને એક નવો જ રાસ બહાર આવ્યો મનુભાઈની હત્યા પાછળ પરિચિતનો હાથ અને તે હાથ અન્ય કોઈનો નહીં પરંતુ ખુદ રુક્સાનાનો હોવાનું બહાર આવ્યો પોલીસે રુક્સાનાની અટકાયત કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા અને તેની પૂછપરછ કરી તો વધુ કેટલીક સ્ફોટક માહિતીઓ પોલીસના હાથ લાગી મરણજના સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી રુક્સાના ઇકબાલ નામની મહિલા આમાં સંડોવાયેલી હોય તેવી શંકાના આધારે એમને બોલાવી પૂછપરછ કરતા આ કૃત્ય મજકૂર મહિલાએ કબૂલ કરી લીધેલ અને નાણાં અને એની મિલકત પચાવી પાડવા માટે થઈ

પોલીસમાં થયેલા ખુલાસા મુજબ રુક્સાના અને તેનો અપંગ પ્રેમી મનુભાઈ છેલ્લા એક વર્ષથી એકસાથે એક જ ઘરમાં રહેતા હતા રૂક્ષાના અને મનુભાઈની ઓળખ કેવી રીતે થઈ એ તો જાણવા નથી મળ્યું પરંતુ બંને એકબીજાને પ્રેમ કરતા હોવાથી બંને એકસાથે રહેવા લાગ્યા એ પણ મનુભાઈના ઘરમાં ખુલાસો એ વાતનો પણ છે કે મનુભાઈ એકલા જ પોતાના ઘરે રહેતા હતા અને તેમની પાસે પોતાનું મકાન અને કેટલીક મિલકત પણ હતી જે પચાવી પાડવાનો ઈરાદો મનોમન રુક્સાનાએ બનાવી લીધો સૂત્રો મુજબ રુક્સાનાએ મૃતક એવા મનુભાઈનું ઘર પચાવી પાડ્યું હતું અને અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયા પણ પડાવી ચૂકી હતી એટલું જ નહીં જાણવા મળ્યા મુજબ રુક્સાના અને મનુભાઈ વચ્ચે અવારનવાર તકરાર થતી રહેતી હતી જે તકરાર એક દિવસ હત્યામાં પરિણમી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ મનુભાઈની હત્યાનો રાહ ઉકેલી તેમની જ પ્રેમિકા રૂકસાનાની ધરપકડ કરી લીધી છે પરંતુ સમગ્ર મામલે કેટલીક બાબત ઊભી થાય છે જે અનેક સવાલો ઉભા કરી રહી છે સૂત્રો મુજબ આરોપી રુક્સાના અન્ય એક રિક્ષા ચાલક અનવરને છેલ્લા ઘણા સમયથી પ્રેમ કરતી હતી અને તેની સાથે મળીને તેણે મનુભાઈની હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે પોલીસે સમગ્ર મામલે ફક્ત રુક્સાનાની ધરપકડ કરી આખો મામલો આટોપી લીધો છે ત્યારે શું મનુભાઈની હત્યામાં અનવર નામના વ્યક્તિનો હાથ હતો કે કેમ જે હજુ પોલીસ પકડથી દૂર છે અને પોલીસે અનવરની તપાસ કેમ નથી કરી તે પણ એક તપાસનો વિષય છે કિંજલ કારસરિયા સાથે બ્યુરો રિપોર્ટ ઈટીવી ન્યૂઝ ક્રાઇમ ફાઇલ દ્વારકા